મહત્વના સમાચાર. રાજકોટની વૈભવી હોટલમાં અશ્લીલ વિડિયોનો મામલો. રાજકોટ પોલીસે તપાસ શરૂ કરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોટલ પર પહોંચ્યા છે. વીટીવીએ અશ્લીલ ડાન્સના વિડિયો જાહેર કર્યા હતા. વીટીવીએ વિડિયો દર્શાવતા પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા હતા. રાજકોટની નામાંકિત ફાઇવ સ્ટાર હોટલમાં અશ્લીલ મહેફિલ જામી હતી. શહેરની વચ્ચે આવેલી હોટલમાં યુવતીઓને બોલાવીને અશ્લીલ ડાન્સની મહેફિલ જામી હતી. વાત મુદ્દે સંવાદદાતા શનિ લાઈવ જોડાઈ ગયા છે. શનિ, રાજકોટની વૈભવી હોટલમાં અશ્લીલ વિડિયોનો આ મામલો, વીટીવીએ આખો દિવસ આ અહેવાલ પ્રસારિત કર્યા, શું પ્રતિસાદ મળી રહ્યો છે પોલીસ તરફથી? શું પ્રતિસાદ અને શું કાર્યવાહી અત્યારે થઈ રહી છે? સૌથી મોટા અત્યારે જે રીતના સમાચાર છે તે સામે આવ્યું છે, રાજકોટની આ વૈભવી હોટલ છે, રાજકોટના હાર્સમાં તે હોટલના અત્યારે જે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવ્યું છે. વીટીવી અત્યારે પહોંચ્યું છે એ જ હોટલમાં, જે રીતના અત્યારે ઉપરના મંજિલમાં જે રીતનો વિડીયો છે તે સામે આવ્યો હતો અને બાદમાં આ હોટલમાં સમગ્ર અહેવાલ છે તે રજૂ થયો હતો. આ જ હોટલને બાદ અત્યારે કરતા રાજકોટની આ વૈભવી હોટલનો વિડીયો છે તે સામે આવ્યો હતો. હોટલના મેનેજર છે તેમને પૂછ્યું કે આ હોટલ કોને બુક કરવામાં આવી હતી, કોને આપવામાં આવી હતી, સમગ્ર મામલે ચર્ચાનો વિષય બન્યો છે. સીધા તેમને પાસે જ પૂછવાનો સવાલ કરશું કે તેઓ શું કહી રહ્યા છે, કોને હોટલ આપવામાં આવી હતી, રૂમ કોને આપવામાં આવ્યો હતો, તેઓને પૂછશું કે આ સમગ્ર મામલાને લઈને કઈ રીતની તપાસ છે તે થઈ રહી છે. આપણી સાથે છે સાહેબ, શું કહેશો, હોટલ ને લઈને તપાસ છે તે હાથ ધરવામાં આવી છે? અરે એવું આપણને અત્યારે અમને કશું ખ્યાલ નથી. આ મેટર શું છે, તમે આટલા બધા શું છે, તમે સાંભળો એક મિનિટ. પહેલા મને પહેલા અમે જે પોલીસ માંથી ફોન છે મને જરા વાત તો કરી લેવા દે, હું તમને આપું જ જવાબ. હું પોતે આવું છું ને તપાસની કશું કોઈ મને કશો ખ્યાલ જ નથી. સમજો હું અહીંયા આગળ એઝ એ બેન્ક્વેટ મેનેજર છું, મને કઈ આવું ખબર. પણ એમાં આ બેન્ક્વેટ ને રૂમ બહુ અલગ વસ્તુ છે, એમાં એવો કશો ખ્યાલ ના હોય. અને આ બધી વસ્તુ ક્યાંની છે, શું છે, હજુ એની ખરાઈ તો થવા દો. શું છે શું નહીં, ક્યાં શું કહો છો? પોલીસ અહીંયા કોઈ આવી નથી હજુ સુધી, કોઈ નથી. ના ના ના, મારી સામે કોઈ નથી આવ્યું છે, મારી સામે કોઈ આવ્યું નહીં, હું તો અંદર હતો. અમારી સામે કોઈ આવ્યું નથી હજુ. અને એ એમને એમને એમનું કામ કરવા દો, એનો કોઈ વાંધો છે? પણ નથી આવી તો મને ના ખબર હોય તો ના જ કહું ને તમે. અરે એવું નથી, તમે સમજો મને. અરે સાહેબ ઉભા રહો બે મિનિટ, આ લોકોને જવાબ આપીને તમને કહી દઉં. શું બોલો બોલો, તપાસ કરવા કોણે તમને કહ્યું કે તપાસ કરવા આવે છે? એવું તમને કહ્યું? અરે એવું મને ખબર જ નથી, મેં તમને કહ્યું કે અહીં કોઈ આવ્યું નથી, મને ખબર ખ્યાલ નથી સાહેબ. જે બી પ્રોસેસ થઈ છે એક તરફ બચાવ કરી રહ્યા છે, બીજી તરફ અત્યારે આ દૃશ્યો છે તે સામે આવી રહ્યા છે કે જે રીતના બચાવ કરી રહ્યા છે અને બીજી તરફ કહી રહ્યા છે કે પોલીસને એની તપાસ કરવા દો. આ જ સવાલ છે તે ઉઠી રહ્યો છે, શા માટે અને શા માટે સમગ્ર ઘટનાનો વિડીયો આવ્યા બાદ તપાસ છે તે કરવામાં આવી રહી છે? અત્યાર સુધી પોલીસ તંત્ર ક્યાં હતું? છેલ્લા પાંચ થી ચાર દિવસથી આ વિવાદ છે તે રાજકોટમાં ગુંજી રહ્યો છે. આ જ્યાંથી જવાનો ઉપરનો માર્ગ છે ત્યાંથી અત્યારે અધિકારીઓ છે તે ઉપર પહોંચ્યા છે. આપ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ટૂંક સમયમાં જે અધિકારીઓ છે તે ક્રાઇમ બ્રાન્ચના રબારી સાહેબ સહિતના અધિકારીઓ છે તેઓ અત્યારે નીચે ઉતરવાના છે અને ટૂંક સમયમાં જ આખી જે હોલ કેને રાખવામાં હતો, બેન્ક્વેટ કેના દ્વારા કે રૂમ રાખવામાં આવ્યો હતો, આ અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે. અહીંયા કયા અધિકારીએ કોના નામે રૂમ બુકિંગ કરવામાં આવ્યો હતો, આ તમામ ચર્ચાનો વિષય છે તે બની રહ્યો છે. અને રાજકોટની આ હોટલમાં અત્યારે રાજકોટની ક્રાઇમ બ્રાન્ચ અને એ ડિવિઝન પોલીસ છે તે તપાસ કરી રહી છે. જી શનિ, ખૂબ જ ગંભીર ઘટના હોટલમાં બની છે. અશ્લીલ ડાન્સની મહેફિલ અહીંયા યોજવામાં આવી છે. પોલીસ કહી રહી છે આખો દિવસ વીટીવીએ એના અહેવાલ પણ પ્રસારિત કર્યા અને એ અહેવાલની અસર પણ થઈ. પોલીસ અધિકારીઓ અત્યારે હરકતમાં આવ્યા છે, પણ હોટલના પ્રતિનિધિ ના પાડી રહ્યા છે. શું કોઓપરેટ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા? ચોક્કસથી, જે રીતે આપ હું દ્રશ્યો પણ અહીંયા જો હું અંદર મને જવા દે તો ઉપર હું તપાસ પણ કરીશ કે જે રીતના અધિકારીઓ છે શા માટે અંદર નથી જવા દેતા, એ સૌથી મહત્વનો સવાલ છે તે ઉઠી રહ્યો છે. વીટીવીની ટીમને જ્યારે આખો સમગ્ર અહેવાલ દર્શાવ્યો છે, વીટીવીની ટીમે સમગ્ર ત્યારે અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે તેઓ બોલી રહ્યા. શું કહેશો સાહેબ? તમે બોલાવો બધા બધા જવાબ જે તમે જે પૂછવું પૂછો અહીંયા આવી જાઓ. અરે તમે એક મિનિટ બધાને લાવી દો ને એક મિનિટમાં હું પતાવી દઉં. લો આવી જાઓ તમે બધા એક એક કઈ સવાલ પૂછજો તમે. મને તે જ અડે નહી ભાઈ, હલાઈ નાખજો. કોણ લાવો તો ભાઈ તોડી નાખો જો. હા બોલો હવે શું, હવે તમે એક એક કઈ ક્વેશ્ચન પૂછો તમે. જો આ બધી વસ્તુની કોઈ હજુ ખરાઈ નથી થઈ,
આમાં કશી શું વસ્તુ હકીકત છે અમને ખુદને ખ્યાલ છે નહીં. ઇવન અમે અમારી સિસ્ટમ મુજબ ધારો કે રૂમ આપી છે તો અમે અમારા જે આઈડી પ્રૂફ ને બધું લઈને આપેલી છે. પોલીસ તપાસ કરે છે તો આગળની જે બી કાર્યવાહી છે કે જે બી તમને વખત દાદા ખબર પડશે બધી વસ્તુની. અત્યારે તો કોઈ કશું જાણતું છે નહીં સમજો. અને આ રૂમ આ મેટર જે છે એની અંદર કદાચ તમે વિડીયો બી જોતા હશો તો જે બી છે આમાં કશું અશ્લીલ જેવું છે જ નહીં. તમે ધારો કે રૂમ લો છો, રૂમમાં શું જઈને કરો અમને ખ્યાલ હોય, કોઈને બી ખબર. તમે એઝ એ ઓનર તમે માનો કે તમે રૂમની અંદર તમે રૂમ લો, આ કોઈ મંદિર તો છે નહીં કે જઈને પૂજા કરવાના લોકો શું હોય. ના ના ન્યુસન્સ નથી, આ ન્યુસન્સ વસ્તુ કેમ એમણે કપડા નથી પહેર્યા, આમાં તમને અશ્લીલ શું દેખાયું મને કહો. જો ધારો કે આની ખરાઈ થઈ હોય ને આ હોટલનું હોય તો આની અંદર આમાં ખરાઈ શું થઈ છે કે આની અંદર કઈ કપડાં પહેર્યા નથી, અશ્લીલ છે કે અશ્લીલ છે કશું મને કહો. આ આ વસ્તુ છે ને આ અત્યારના જે કેમેરાની ટ્રીક છે એને મિક્સ કરીને આ બધું બનાવેલું છે. અને આને હું તમને સમજો તમે વસ્તુ હું તમને જુઓ આ કેમેરાની ટ્રીક કરી અને આને મિક્સ કરેલી વસ્તુ છે. કોઈ બી વસ્તુ ધારો કે અત્યાર સુધી કોઈના ઇન્ટેન્સમેન્ટ ના હતું એ કેવી આવે મને કહો તમે. ચલો ના ના એ બધી તપાસ હજુ પોલીસ કરે છે અને એમની તપાસમાં જે હશે તમને બધું આગળ પડતા બધી ખબર પડશે સમજો. અત્યારે આની કોઈ ખબર પાણી કોઈ વાત નથી કારણ કે અમે એટલા અનનોન છે સાહેબ. હું એ તો કહું છું કે હજુ એ વસ્તુની તપાસ ચાલુ છે, તમે એને તપાસ તો કરવા દો. તમે આવી કોઈ સારી વસ્તુ હોય એને આ કઈ વસ્તુ થોડી એકદમ તરત જ ખબર પડી જાય. જ્યાં સુધી પોલીસ ઇન્વેસ્ટિગેશન પૂરું નહીં થાય ત્યાં સુધી તમે કે હું કોઈ જવાબ નથી આપી શકવાના. પછી હા અરે તમે ગમે તેની સામે કરતા હો જો સાહેબ હું તમને કહું તમને 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 સારું લાગે. અરે સાહેબ હું એમ કહું છું કે ધારો કે રૂમ તમે રાખતા હો સાહેબ, તમે રૂમ રાખતા હો તો રૂમની અંદર જઈને તમે શું કરો તમને કોઈ ખબર હોય. તમે એઝ એ એ કેમ લાગે છે તમે સાંભળો. હું એ તો કહું છું તમે સાંભળો તો ખરા, તમારો જવાબ જોઈએ છે ને હું તમને જવાબ આપું છું. તમે સાંભળો હું તમને જવાબ જોઈએ છે. આ વસ્તુ કોઈ માણસ એવો ગાંડો છે કે બારી ખુલ્લી રાખીને આવું કરે? તમે મને આ કે નાનું કહો કેવું કે નહીં આવું કોઈ કેમ કરે? તમે સાંભળો આવું કોઈ કરે કેમ? તમે એ તો જુઓ, તમે એક બાજુ ના જોશો સિક્કાની બીજી બાજુ બી જુઓ કે આ વસ્તુ કેમ પોસિબલ છે. તો પછી એ બધી વસ્તુ અત્યારે કોઈ ઇન્વેસ્ટિગેશન કરે છે તમે સમજો. આ ક્યારનો છે હજુ કોઈને ખબર નથી, આ કઈનો છે કોઈને ખબર નથી, અને આ વસ્તુ કોણે કરી? એવું તમને છે પ્રૂફ? છે શું પ્રૂફ છે? કેમનો તમને ખબર કે આ શુક્રવાર રાત સાહેબ આ નોય શુક્રવાર રાતનું નોય કોઈ વસ્તુ શુક્રવાર રાતનું તો એવું કોઈ રૂમ આપેલો જ નથી. તમે કેમનું કહી શકો એ રીતે? ખુલશે તો હું બેઠો છું ને, હું જવાબ આપવા બેઠો છું. તો મારી વિરુદ્ધ કાર્યવાહી કરજો. લો તમે કરવી આમાં વસ્તુ તમે સમજો કે આમાં કાર્યવાહી કરવાની વસ્તુ નથી. જે વસ્તુ હજુ ઇન્વેસ્ટિગેટ તો થવા દો. આ વસ્તુ પોલીસને અંડરમાં છે, પોલીસ હજુ તપાસ કરે છે અને આની કોઈ હજુ ખરાઈ જ નથી કે આ ઇમ્પિરિયલ પેલેસનું જે સનું છે. આ કેમેરાની ટ્રીકથી તમે તો બધા જાણો છો કેવી રીતે શું કરી શકતા હોય એ બને એક કદાચ કોકને બદનામ કરવા માટે. હું હજુ આની કોઈ ખરાઈ કરતો નથી. એમાં સાહેબ ઇમ્પિરિયલ પેલેસ જેવું દેખાય છે? અરે સાહેબ ક્યાં લખેલું જેવું તમે સમજો મને બધું. ચલો માનો કે હજુ પોલીસ, હું તમને એ જ કહું છું કે હજુ આની ખરાઈ થવા. તમે સાંભળો હું તમને સાચું ખોટું હું પોલીસ છું એ પોલીસ તપાસ કરશે સમજો. મારે એ જ વસ્તુ કહેવી છે કે આની તપાસ થવા દો. તપાસ થયે તમને બધું જ જાણવા મળશે. પછી એ વખતે તમે ક્વેશ્ચન પૂછશો તમને ઈઝી રહેશે. અત્યારે પ્રાથમિક સાંભળો, અત્યારે પ્રાથમિક તપાસની અંદર આ બધું કોઈની પર ઇન્વેસ્ટિગેશન કરીને આનો કોઈ અર્થ નથી સમજો. એટલે સનો મારું નામ રાહુલભાઈ છે, રાહુલ રાવ મારું નામ છે અને હું તો અહીંયા બેન્ક્વેટ મેનેજર તરીકે છું. આ બધું મારું કઈ ખ્યાલ ના હોય પણ તે છતાંય તમારું રાજકોટના આ દ્રશ્યોમાં અત્યારે રાજકોટની આ હોટલમાં જે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે ને તેમને લઈને અત્યારે મહત્વનું નિવેદન અપાયું છે કે પોલીસ છે તે તપાસ કરી રહી છે. હવે પોલીસ કઈ રીતની તપાસ કરશે તે મહત્વની બાબત બની રહેશે. આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સામે આવ્યા બાદ જે રીતના અધિકારીઓ છે તે કડક તપાસ કરી રહ્યા છે. કોને બેન્ક્વેટ આપવામાં આવ્યો હતો કે અથવા તો રૂમ આપવામાં આવ્યો હતો આ સમગ્ર ચર્ચાનો વિષય બની રહ્યો છે. કઈ રાત્રિને આપવામાં આવ્યો હતો, કઈ તારીખના રોજ આ સમગ્ર ઘટના સામે આવી છે તે ચર્ચાનો વિષય બની રહ્યો છે. કારણ કે સામેના જે બિલ્ડિંગમાંથી આ વિડીયો છે તે આવ્યો હોવાનું જે ચર્ચાઈ રહ્યું છે તેને લઈને તેમના બાળકોમાં ક્યાંક નુકસાન ફેલાય તેવું લોકો છે તે ચર્ચી રહ્યા છે. લોકો ભારે ચર્ચા છે તે આ મામલે કરી રહ્યા છે અને હાલ તો ક્રાઇમબ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ છે તે ઉપર પહોંચીને તપાસ કરી રહ્યા છે. છઠ્ઠા માળે આ સમગ્ર જે વિડીયો છે તે છઠ્ઠા માળનો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હતું ને તેમને લઈને અધિકારીઓ દ્વારા અહીંના રજીસ્ટ્રેશનની તપાસ કરવામાં આવી. કયા વ્યક્તિઓ અંદર હતા, કેના દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો હતો,
आ युवती कोण छे, युवती नग्न हालत में कई रीते छे, आ अश्लील वीडियो बनावा पाछळनुं कारण शुं हतुं, आ तमाम विषयो अत्यारे चर्चानो विषय बनी रह्यो छे। जी 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 बिल्कुल शैली, समग्र माहिती साथे जोडावा बदल आपनो आभार।